કોન્ફરન્સ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટને ગણકારતા નથી એવા જુદા જુદા મુદ્દાઓ પર આજે આપની સમક્ષ અમો રજુલાના પત્રકાર મિત્રો આજ રોજ ભાજપ સરકારની નિષ્ફળતા બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી જે અમને સૂચના મળવા આપી છે તેના અનુસંધાને કોરોનામાં મૃત્યુ પામેલા સ્વજનો आप जानो छो छेला बे वर्ष दरमियान कोरोना नी आ परिस्थिति में आरोग्य नी दृष्टि आपणे जोई तो तमाम बाजुए निष्फळता सरकार नी छे। वेंटिलेटर होय बेड होय अन्य बाबत नी सुविधा सरकार धारे तो सुविधा पूरी पाड़ी सके पर सुविधा पूरी पाड़ी नहीं ना कारणे अन्य लोकोना मृत्यु पाम्या छे अने जे आंकड़ा मौतना छुपाववामां आव्या सरकार काईक ने काईक झूठी छे। आ सिवाय ना पेट्रोल डीजल ना भाव होय मोंघवारी नी बाबत होय अन्य बाबतो एवी छे। हमणा एक सारी वात थती हती के बे वर्ष दरमियान लोकोना रोजगार धंधा पहली लहर हती बीजी लहर हती। हुं पोते सर्टी नी अंदर आ शहेरना आगेवानो ने जिल्लाना आगेवानो ने लईने अवारनवार मुलाकात लेतो हतो। साहेब भावनगर नी सिविल हॉस्पिटल नी अंदर नव नव एम्बुलेंसो नी लाइन लागेली हती एटला माटे के हॉस्पिटल मा एक पण बेड खाली नहोती। सिविल हॉस्पिटल ना अधीक्षक अने ए समये जेमने चार्ज आप्यो तो डीआरडीए ना मिस्टर पटेल ने अमे वारंवार रजूआत करता था एमनी पासे बेड नहोती ऑक्सिजन ना बाटला नहोता वेंटिलेटर तो बहुत दूर नी वात। આજે કોરોના મહામારીના સ્વજનો જે છે એમની પાસે આધાર પુરાવો માંગવામાં આવે છે પણ એમને ખબર નથી કે ગામડાનો માણસ એને ખબર હતી કે ભાવનગરના પ્રાઇવેટ કે સરકારી દવાખાનામાં એક પણ જગ્યાએ બેડ નથી। જનરલ વોર્ડની અંદર કોરોના મહામારીનો દર્દી ગુજરી જાય બંને બાજુ એક એક ગ્લાસ પડી હોય ધક્કો પણ આપ્યો છે ત્યારે આ સરકારને અમારી વિનંતી છે અને આપ તો પત્રકાર મિત્રો એટલે લોકશાહીનો આધારસ્તંભ છે ત્યારે આપના માધ્યમથી અમે એક વિનંતી કરીએ છીએ કે જે સરકારને નિષ્ફળ જવાને કારણે આખી આખી સરકાર બદલવી પડે આઝાદી પછીનો આ પહેલો એવો બનાવ છે સમગ્ર દેશની અંદર કે કોરોના મહામારીની અંદર સંપૂર્ણપણે નિષ્ફળ જવાના કારણે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાને આખી આખી ગવર્નમેન્ટ સરકાર કેબિનેટ બદલાવવી પડી છે। આનાથી મોટો વધારે નિષ્ફળતાનો પુરાવો કોઈ હોઈ શકે નહીં એટલે આપના માધ્યમથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ચૂકવવાની હોય એ ચૂકવે એવી અમારી આપના માધ્યમથી વિનંતી। સંજયભાઈ નમસ્કાર। કોરોનાની બાબતમાં પહેલેથી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે કોરોનાની અંદર જે મૃત્યુ પામ્યા છે એના પરિવારને સરકાર 4 લાખ રૂપિયાની સહાય આપે। આ ગુજરાતની સરકાર પહેલાં કહેતી હતી કે માત્ર 10,000 લોકોના મૃત્યુ થયા છે પરંતુ સરકારની અંદર લગભગ 92,000 અરજીઓ મંજૂર થઈ છે 15,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે 5,000 જેટલી અરજીઓ આ સરકારે રિજેક્ટ કરી છે અને શા કારણે રિજેક્ટ કરી છે તે મૃતક પરિવારોને જાણ પણ કરતા નથી। 11,000 જેટલી અરજીઓ સમગ્ર સત્રની અંદર હમણાં છેલ્લું જે સત્ર હતું એ તો માત્ર આપણે ખ્યાલ છે કે 2 દિવસનું હતું। આ પ્રશ્ન ઉઠે નહીં આ પ્રશ્ન વધારે આવે નહીં એટલા માટે માત્ર 2 દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું। અમારા વિરોધ પક્ષના નેતા તે સમયના પરેશભાઈ ધાનાણીથી લઈને અમે તમામ ધારાસભ્યોએ દરેક સમગ્ર ગુજરાત માટે અને વિસ્તાર માટે રજૂઆતો કરી જે આજે વિધાનસભાના ઓન રેકોર્ડ ઉપર છે। અમારી 4 લાખની માગણી પણ હતી અને ઘણા બધા લોકો ગરીબ પરિવારો એવા છે કે જે હોસ્પિટલ સુધી પહોંચી શક્યા નથી આપણી પાસે રેપિડ ટેસ્ટ કરવા માટેની કીટો નહોતી ત્યારે તમે કેવી રીતે સર્ટિફિકેટ માંગો છો કે કોરોનાથી મૃત્યુ થયું છે કે નહીં
पहली लहर अने बीजी लहर नो जे समय गाळो हतो आ सप्टेम्बर 2021 सुधी जो कोई पण मृत्यु थया होय एने आपणे कोरोना मां गणवा जोईए अने ए तमाम परिवारों ने सहाय मळवी जोईए। जिल्ला माथे तमे प्रतिनिधित्व ધરાવો છો, કેટલા મોત ની આશંકા પાવ? ભાવનગર જિલ્લાની અંદર અંદાજે 25,000 થી 26,000 જેટલા મોત થયા છે। ઘણા બધા ગામડા વાળા બિચારા આજે મારા પોતાના મત વિસ્તારની અંદર 119 ગામ અને તળાજા શહેર આવે છે। હું આપને એક્ઝામ્પલ આપું કે માત્ર એક રોયલ ગામની અંદર 16 જેટલા મરણ કોરોનાને કારણે થયા છે। ત્યારે આવા ઘણા બધા ગામડાઓ છે કે જે ગામની અંદર ઘણા બધા ઘરો એવા છે કે એક એક ઘરમાંથી 2-3 જણાના મૃત્યુ થયા છે। ચોગટ લ્યો કે જિલ્લાના ઘણા બધા ગામડાઓ છે, ત્યારે ઘણા બધા ગામડા છે, ગણાવીએ તો 600-900 જેટલા આપણા ભાવનગર જિલ્લાના બીજા ગામડાઓ છે, એમાં 25,000 થી 26,000 જેટલા મૃત્યુ થયા હોય। અમે ફોર્મ પણ ભર્યા છે, ત્યારે આ આંકડો ખૂબ મોટો છે અને સરકારને સહાય ન આપવી પડે, સરકાર નિષ્ફળ નથી એવું બતાવવા માટે વારંવાર મૃત્યુ ઉપર પણ આ સરકાર મજાક કરી રહી છે। જ્યાં મૃત્યુ થયા છે એના ફોર્મ તો અત્યારે સરકારી કચેરીમાં ભરાઈ જાય, એમની પાસે આધાર પુરાવો માંગવામાં આવે છે। સિવિલ હોસ્પિટલમાં મેં આપને પહેલા પણ કહ્યું કે જગ્યા નથી, એ દરેક વ્યક્તિને ખબર હતી। પ્રાઇવેટની અંદર એવડા મોટા બિલ આવતા હતા અને એમાં પણ જગ્યા નહોતી। આજે પર ડે નો 15,000 રૂપિયા ઓછામાં ઓછું પ્રાઇવેટ હોસ્પિટલનું બિલ હતું। ક્યાંક ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, શું એજન્ડા હતો? આજનો એજન્ડા માત્ર ને માત્ર કોરોના મહામારીની અંદર લાખોની સંખ્યામાં મૃત્યુ થયા છે અને એને 4 લાખની સહાય મળવી જોઈએ, પરંતુ આ સરકાર એક ભેંસ મરે તો પણ 50,000 રૂપિયા આપવાના અને ઘરનો મોઢી ગુજરી જાય તો પણ 50,000 રૂપિયા આપવાના, ત્યારે અમારી લડત અમે સુપ્રીમ કોર્ટ સુધી લડવાના છીએ। દરેક વ્યક્તિને, ઘણા બધા દર્દીઓ એવા હતા કે જે ગામડેથી સિવિલ હોસ્પિટલની અંદર સરકારી દવાખાનામાં જગ્યા ન હોવાના કારણે આવી નથી શક્યા, આવ્યા તો એને એડમિટ નથી કરી શક્યા, ત્યારે આવા તમામ લોકોને ન્યાય મળે એના માટેની લડત અમારી જારી રહેશે।